morning to all the students of 10th from virtual class, English virtual class from Janata Vidyalaya Jalia. બાળકો તમે જાણો છો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આપણો મહત્વનો મુદ્દો આપણે શીખી રહ્યા છીએ. ચાર પાર્ટ આપણે કર્યા. નોટ અને પેન લઈને બેસજો. અગત્યની વસ્તુઓ ખાસમાં ખાસ નોંધતી જવાની છે. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય સેઝ અને સેઝ ટુ. જ્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે હોય અને રિપોર્ટેડ સ્પીચમાં વિધાન અને નકાર વાક્ય હોય ત્યારે શું કરવું, ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય ત્યારે શું કરવું, ડબલ્યુએચ ક્વેશ્ચન હોય ત્યારે શું કરવું, એ બધી વસ્તુઓ આપણે શીખા. ત્યારે હું તમને કહેતો હતો કે એ જ વસ્તુ, એ જ નિયમો પાછું રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય એટલે કે સેડ, સેનું ભૂતકાળ સેડ અને સેડ ટુ, એ જ્યારે શીખીએ ત્યારે બેમાં એ પાયાનો તફાવત છે. આ મારી વાત બરોબર સાંભળજો. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય ત્યારે સર્વનામનો ફેરફાર કરીને રિપોર્ટેડ સ્પીચના વાક્યને આપણે જે વિધાનમાં ફેરવીએ પ્રશ્નાર્થને, અથવા તો વિધાન વાક્ય હોય તો સર્વનામનો ફેરફાર કરી અને આપણે ઇનાઈ ટેન્સમાં લખતા હતા. સાદો વર્તમાન કાળ હોય તો સાદા વર્તમાન કાળમાં જ એને ફેરવતા, સાદો ભૂતકાળ હોય તો સાદો ભૂતકાળ જ રહે, પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ જ રહે. પણ હવે તમારે નોટમાં નોંધ કરવાની છે, એ નોંધ લખો. હું બોલું છું કે જ્યારે રિપોર્ટિંગ વર્બ ગુજરાતીમાં કેવું હોય તો કથન કરવા વપરાયેલ ક્રિયાપદ ભૂતકાળમાં હોય ત્યારે વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલીએ ત્યારે ઇનડાયરેક્ટમાં નીચે પ્રમાણે ફેરફાર કરવા પડે. આ યાદ રાખવું પડશે છોકરાઓ, એટલું તો તમારે, એટલી નોંધ કરવી પડશે અને એ તમને યાદ હોવું પડશે. એ તમને ખબર નહીં હોય તો હવે ભૂલ થાય આપણી. એટલે સૌથી પહેલા મેં બોર્ડ પર લખ્યું છે અને હું બોલતો પણ જાઉં છું. તમે તમારી નોટમાં આ પ્રમાણે લખી નાખો, એટલે ઉપર લખવાનું. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે ડાયરેક્ટમાંથી વાક્યને ઇનડાયરેક્ટ કરો ત્યારે ઇનડાયરેક્ટમાં આટલા ફેરફારો થાય. આનાથી ગભરાવાનું નથી, ફેરફારો સિમ્પલ છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% આવડી જવાનું છે. એનાથી સેજ પણ ગભરાયા વગર એ નોંધ કરવી ફરજિયાત છે, એટલે એ નોંધ મારે તમને કરાવવી પડે. આ ક્યારે લાગુ પડે ફરી વખત બોલું છું. રિપોર્ટિંગ વર્બ, રિપોર્ટર, રિપોર્ટિંગ વર્બ, લિસનર એ હોય ને, એમાં રિપોર્ટિંગ વર્બ જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે ડાયરેક્ટમાં આપવું હોય અને ઇનડાયરેક્ટમાં ફેરવો ત્યારે આમાંથી આ બની જાય, આ હોય તો આ થાય, તો શું હોય તો શું થાય, મેં નોંધ કરી છે. હું બોલતો જાઉં છું, તમે તમારી નોટમાં લખતા જાઓ. જો એમ, ઇઝ અને આર ડાયરેક્ટમાં વપરાયેલું હોય એને ઇનડાયરેક્ટમાં બદલો તો શું થઈ જાય, તો કે વોઝ અને વેર. ઇઝ એમ આર હોય, એમ ઇઝ આર હોય તો વોઝ અને વેર થઈ જાય. આમાં હેવ કે હેઝ વપરાયેલું હોય, હેવ કે હેઝ વપરાયેલું હોય તો ઇનડાયરેક્ટમાં હેડ થઈ જાય. આ હોય તો આ થાય, ટૂંકમાં પછી જોતા જાવ. સાદો વર્તમાન કાળ વપરાયેલો હોય ડાયરેક્ટમાં તો આમાં સાદો ભૂતકાળ કરવો પડે. આમાં સાદો ભૂતકાળ હોય તો આમાં પૂર્ણ ભૂતકાળ થાય.
આમાં પૂર્ણ ભૂતકાળ હોય, આમાં પૂર્ણ વર્તમાન કાળ હોય તો આમાં પૂર્ણ ભૂતકાળ થાય. જો પૂર્ણ ભૂતકાળ બે વખત થાય. સાદા ભૂતકાળનું વાક્ય હોય ડાયરેક્ટમાં તો ઇનડાયરેક્ટમાં પૂર્ણ ભૂતકાળ થાય. ડાયરેક્ટમાં પૂર્ણ વર્તમાન કાળ હોય તો એમાં પૂર્ણ ભૂતકાળ થાય. ડાયરેક્ટમાં ચાલુ વર્તમાન કાળ હોય તો આમાં ચાલુ ભૂતકાળ થાય. આમાં વિલ વપરાયેલું હોય, વિલ, તો આમાં વુડ થાય. આમાં શેલ વપરાયેલું હોય તો આમાં શુડ થાય. આમાં કેન વપરાયેલું હોય તો આમાં કુડ થાય. આમાં મે વપરાયેલું હોય તો આમાં માઇટ થાય, MIGHT, માઇટ. આમાં ગો વપરાયેલું હોય તો આમાં ધેન થાય. સોરી, છોકરા સુધારી લીધો. અહીંયા નાવ ગો ની પણ અહીંયા નાવ વપરાયેલું હોય તો અહીંયા ધેન થાય. ફરી વખત, એન ઇઝ આર હોય તો વોઝ વેન, હેડ હેઝ હોય તો હેડ. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ. વિલ હોય તો વુડ, સેલ હોય તો શુડ, કેન હોય તો કુડ, મે હોય તો માઇટ, અને નાવ હોય તો ધેન. હજી હું આગળ લખાવું છું. આટલા ફેરફારો તમારે યાદ રાખવાના જ્યારે વાક્યને ઇનડાયરેક્ટમાં બદલો ત્યારે. માની લો કે અહીંયા ટુમોરો હોય, ડાયરેક્ટમાં ટુમોરો વપરાયેલો હોય તો ઇનડાયરેક્ટમાં શું કરવું? તો કે ધી નેક્સ્ટ ડે, અથવા તો નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ઇયર, આવો કોઈ પણ શબ્દ આવ્યો હોય. આવતો દિવસ, આવતું અઠવાડિયું, આવતો મહિનો, આવતું વર્ષ. નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ઇયર આવું વપરાયેલું હોય તો પણ આ પ્રમાણે શું કરવાનું? ધ ફોલોઈંગ ડે, ઇયર એમ કરવાનું. આથી ઉલટું, અહીંયા લાસ્ટ વપરાયેલું હોય, લાસ્ટ ડે, ત્યારે યેસ્ટરડે હોય ત્યારે લાસ્ટ ડે આપ્યું હોય. લાસ્ટ ડે હોય તો આ પ્રમાણે ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ વીક, ધ પ્રીવિયસ મંથ, ધ પ્રીવિયસ ઇયર. જો નેક્સ્ટ હોય તો ફોલોઈંગ આવે. લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ ઇયર આપ્યું હોય તો ધ પ્રીવિયસ ઇયર, ધ પ્રીવિયસ ડે એમ કરવાનું. અહીંયા આમ હોય તો અહીંયા આમ થાય. આ ફેરફારો તમારે ચોક્કસ યાદ રાખવાના છે. પછી અહીંયા ટુડે હોય, ડાયરેક્ટમાં ટુડે આપ્યું હોય તો આમાં શું થાય? તો કે ધેટ ડે, ટુડે હોય તો ધેટ ડે થાય. પછી આમાં ધીસ આપ્યું હોય, THIS, ધીસ, તો આમાં થઈ જાય ધેટ. આની અંદર બહુવચન ધીસ આપ્યું હોય, ધીસ, ધીસનું બહુવચન ધીસ, તો ઇનડાયરેક્ટમાં શું થાય? તો કે તોસ. અહીંયા આપ્યું હોય કમ, અહીં કમ આપ્યું હોય તો અહીંયા થઈ જાય ગો. કમ હોય તો થઈ જાય ગો. હજી કોઈ વસ્તુ રહી જતી હોય તો હું તમને હમણાં એક્ઝામ્પલ આપું છું એટલે તમને તરત સમજાશે બરોબર સાહેબ શું કહેવા માંગે છે. હવે સમજાણ બરોબર. હવે તમને જે નોંધ કરાવું છું, આપણે એક્ઝામ્પલ જોઈએ એ પહેલા તો એ નોંધ પણ તમે સાથે સાથે મારી સાથે કરતા જાઓ. શું નોંધ કરવાની? તો કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય એવું પેલા હું બોલું તો વાક્ય લખું છું, તમને સમજાય. એમાં સેડ અને સેડ ટુ બે વાક્યો લખવાના છે. આ વાક્ય હોય બરોબર જોજો કે
महेश सेन कॉमा इनटू इन्वर्टेड कॉमा आई एम ए ब्राइट बॉय। आओ वाक्य से महेश कहू हूँ तेजस्वी छोकरो छू। अरे आज रिपोर्टर कथन करना महेश बोले आ रिपोर्टिंग वर्ब कथन करवा वपरायेल क्रियापद अने आई एम ए ब्राइट बॉय ये करायेल कथन। तो आमा महेश छे बोलना छे अने आ क्रियापद छे वर्तमान काल नी बदले सेमा छे भूतकाल मा छे। रमेश कहे छे नी रमेश कहू ओला वाक्य रिपोर्टी એટલે કે લિસનર સાંભળનાર નથી। મહેશ કહે મહેશે કહ્યું પણ મહેશે કોને કહ્યું હુમ ડીડ મહેશ સે તો લિસનર ઇઝ નોટ ધેર આમાં લિસનર આપેલું નથી। આવું જ્યારે આપ્યું ન હોય હવે આ વાક્ય ડાયરેક્ટનું છે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવ્યું છે। શાંતિથી જોજો હું શું કરું છું। तो आने इनडायरेक्ट में फेर हो तो शू करवानू सेड नु सेड राखवानू फेरफार नहीं करवानू। महेश सेड दैट महेश सेड दैट यार सुधी पहुंची गया। महेश कहू के कोने कहू तो आपू नहीं आवा वाक्य नु इनडायरेक्ट करव हो तो महेश सेड दैट अहीं आटको। હવે મહેશે આઈ કોના માટે વાપર્યું છે એ જોવાનું। તો મહેશ બોલે છે મહેશ પોતાના માટે આઈ વાપર્યું છે કે હું તેજસ્વી છોકરો છું। હવે મહેશે જે કીધું મેં સાંભળ્યું હું તમને કહું તો મહેશે પોતાના માટે આઈ વાપર્યું એ મારા માટે શું બની જાય તો કે હી તો આ હી પણ મહેશે શું વાપર્યું છે આઈ એમ એ બ્રાઇટ બોય। હવે અહીંયા રિપોર્ટિંગ વર્બ જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે મેં તમને ફેરફારો લખાવ્યા કે એમ ઇઝ કે આર હોય એનું વોઝ અને વેર કરતા પ્રમાણે થાય। તો મહેશ સેડ ધેટ એમ નહીં એમ હોય તો શું કરવું પડે તો કે વોઝ હી વોઝ એ બ્રાઇટ બોય કોમા નીકળી ગયા આ ઇન્ડેન્ટ થઈ ગયું। महेश सेड दैट ही वाज अ ब्राइट बॉय एम इसके आर यहां पर हो तो ये वाज के वेर થઈ જાય। સાંભળનાર નો હોય ત્યારે અંદર આપેલું વાક્ય છે કે નકાર કે વિધાન હોય ત્યારે સંયોજક ધેટ આવે ત્યાર પછી સર્વનામનો ફેરફાર કરવાનો ત્યાર પછી મેં તમને જે યાદી કરાવી આખી કે આ હોય તો આ થાય આ હોય તો આ મૂકવું આ હોય તો આ મૂકવું એમાં ચોક્કસ રહેવાનું એમાં આપણી જાતે કોઈ ફેરફાર કરી શકીએ નહીં એટલું તમારે યાદ રાખવું પડશે બરોબર। હવે બીજું ઉદાહરણ જોઈએ છે મોટે ભાગે સાંભળનાર હોય એવા જ વાક્યો આપેલા હોય છે છતાં હું તમને માત્ર લિસનર ન હોય તો શું કરવું તો સેડ નું સેડ રાખવાનું એ સમજાવવા માટે તમને ઉદાહરણ આપું છું। હવે આપણે વિધિવત ઉદાહરણ શરૂ કરીએ બાળકો તમે જોજો એટલે અહીંયા તમારે નોંધ કરતી જવાની છે યુ હેવ ટુ નોટ ડાઉન ઇન યોર નોટબુક એટલે ભૂલાય નહીં। બીજું વાક્ય લખું છું રમેશ સેડ ટુ રાધા કોમા into inverted commas। હવે જો સાંભળનાર છે રિપોર્ટર
रिपोर्टिंग वर्क इन पास्ट, रिपोर्टिंग और लिसनर, हर वाक्य बोले से रमेश, आई विल विजिट योर हाउस टुमारो, आई विल विजिट योर हाउस टुमारो। હવે જો આમ આ તમારે એવું જ માની લેવાનું, તમારે નોટમાં તમારે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ લખતું જવાનું, હું એ લખું કે ન લખું, આ વાક્ય ડાયરેક્ટનું છે તો પહેલા ડાયરેક્ટના વાક્યને ઓળખવાનું, તો પહેલામાં શું ઓળખવાનું, કે બોલનાર કોણ છે તો કે રમેશ, સાંભળનાર કોણ છે તો કે રાધા, એટલે કે રમેશ, રમેશે રાધાને કહ્યું, રમેશ સે ટુ રાધા શું કહ્યું, I will visit your house tomorrow. હું આવતીકાલે તારા ઘરની મુલાકાત લઈશ. હવે નોંધ કરો કે અહીંયા જે વાક્ય છે, કથન જે કથન છે, કરાયેલું કથન, રિપોર્ટેડ સ્પીચ જે છે, એને તપાસો કે એની અંદર વિધાન વાક્ય છે, એફર્મેટિવ વાક્ય છે. કારણ એફર્મેટિવ વાક્ય હોય કોઈ પણ ટેન્સનું કે ઓધીલેરીનું, અને કાંડ નકાર વાક્ય હોય, ફરી વખત બોલું છું, કા વિધાન હોય અને કા નકાર હોય, બે વાક્ય આ હોઈ શકે, બેમાં સરખા જ નિયમ લાગુ પડે. હવે આ વાક્યને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો ફેરફાર શું કરવો પડે, તો આપણે જે વર્તમાન કાળમાં જ્યારે ક્રિયાપદ હોય, રિપોર્ટિંગ વર્ક વર્તમાન કાળમાં હોય, સેઝ ટુ, એને ઇનડાયરેક્ટ કરીએ ત્યારે શું કરતા હતા, યાદ કરો શું કરતા હતા, સેઝ ટુ શું કરતા હતા, ટેન્સ, ટેન્સ કરતા હતા ને, એમ સેઝ ટુ હોય તો ટોલ્ડ કરવાનું, શું કરવાનું, ટોલ્ડ, ટોલ્ડ કરવાનું, ક્યારે, અહીંયા વિધાન કે નકાર હોય ત્યારે ટોલ્ડ કરવાનું. તો હવે જો આને ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ, રમેશ ટોલ્ડ રાધા ધેટ, આટલે સુધી પહોંચી જવાનું. આ પહેલી રીત, રમેશ ટોલ્ડ, સેડ પછી તું આવે, ટોલ્ડ પછી તું ન આવે, રમેશ ટોલ્ડ રાધા ધેટ. અહીંયા ઉભો રહેવાનું ને વિચારવાનું કે રમેશે કોના વિશે વાત કરી છે, રિપોર્ટેડ સ્પીચમાં તો કે પોતાના વિશે વાત કરી છે. રમેશે રાધાને કહ્યું, શું કહ્યું, કે આઈ વિલ વિઝિટ યોર હાઉસ ટુમોરો, આવતીકાલે હું તારા ઘરની મુલાકાત લઈશ. તો રમેશ રાધાને કહે છે, અને રમેશે પોતાના માટે આઈ વાપર્યું છે, પણ તમને રમેશ નથી કહેતો, રમેશ રાધાને કહે છે, અને રમેશ રાધાને કહે છે કે હું સાંભળું છું અને હું તમને કહું છું. તો રમેશનો આય મારા માટે શું બની જાય, અહીંયા છોકરો છે તો શું બની જાય, હી. અહીંયા રાધા છે તો રમેશ હોત, તો રાધા રમેશને કહેતી હોત તો સી, પણ રમેશ રાધાને કહે છે તો શું બની જાય, તો કે હી. થઈ ગયું હી, રમેશ ટોલ રાધા ધેટ હી વિલ, શું પછી શું વપરાયું, તો કે વિલ. તો નિયમ જો, આ નિયમની યાદીમાં જોવો, વિલ નું શું થઈ જાય, વિલ નું શું થઈ જાય, તો કે વુડ. અહીંયા પેલા સર્વનામ નો ફેરફાર કર્યો, આઈ નું શું થઈ ગયું, હી, વિલ નું શું થઈ જાય, વિલ, વુડ અને વિઝિટ, હી વુડ વિઝિટ. પછી અહીંયા શું કીધું છે, આઈ વિલ વિઝિટ યોર હાઉસ, તો યોર કોના માટે વાપર્યું છે, હું તારા ઘરે આવીશ એમ કીધું છે, કોના માટે કીધું છે, તો કે રાધા માટે. તો રાધા છોકરી છે, તો એનું માલિકી દર્શક શું થઈ જાય, તો કે હર, હી વુડ વિઝિટ હર હાઉસ. ટુમોરો શું થઈ જાય, મેં યાદીમાં લખાયું છે, ટુમોરો હોય ડાયરેક્ટમાં, તો ઇનડાયરેક્ટમાં શું થાય, નેક્સ્ટ ડે,
શું થઈ જાય ધ નેક્સ્ટ ડે અથવા તો ધ ફોલોઈંગ ડે બે કરાય હવે બરોબર તપાસો રમેશ સેડ ટુ રાધા કોમા ઇન ટુ ઇન્વર્ટેડ કોમાસ આઈ વિલ વિઝિટ યોર હાઉસ ટુમોરો એનું ઇન્ડાયરેક્ટ કરવું હોય અહીંયા વિધાન કે નકાર વાક્ય હોય ત્યારે બરોબર સમજતા જજો એટલે તમારાથી ભૂલ થાય જ નહીં હવે રિપોર્ટેડ સ્પીકમાં નકાર વાક્ય હોય એવું વાક્ય લઈએ હું એમ કહું કે માય ટીચર સે ટુ અસ told us that હવે યુ જે વાપર્યું છે મારા શિક્ષકે અહીંયા વિચારવાનું લોજિકલી વિચારવાનું એ કોના માટે વાપર્યું છે કારણ કે અમને સંબોધીને વાક્ય બોલ્યા છે તો અસ એટલે અમને સંબોધીને એને કીધું છે આવું જ્યારે વાક્ય હોય ત્યારે સમજવાનું કે અમે જ્યારે તમને કહીએ અમારા શિક્ષક અમને કહે એ અમે તમને કહીએ તો એને અમારા માટે યુ વાપર્યું છે કારણ કે અમે એની સામે બેઠા છીએ પણ અમને મારા શિક્ષકે કીધું બે ચાર મિત્રોને એ અમે તમને કહીએ તો શિક્ષકે અમારા માટે યુ વાપર્યું છે અહીંયા અસ છે કે અમે તમને કહીએ તો એનું અસ તો અસ નીકળતો હોય બધી આવે શું થાય તો કે વી માય ટીચર ટોલ્ડ અસ ધેટ વી યુ નું શું થઈ ગયું વી હવે અહીંયા આપ્યું છે આ એટલે ચાલુ વર્તમાન કાળમાં આ વાક્ય નકાર વાક્ય છે આ નકાર વાક્ય કયા કાળમાં છે એને તમારે ઓળખવાનું તો કે ચાલુ વર્તમાન કાળમાં આ નકાર વાક્ય છે તો એ નકાર વાક્ય ચાલુ ભૂતકાળમાં ફરી જાય તો ધેટ મૂકીને સર્વનામનો ફેરફાર થઈ ગયો જે કરવો પડે થઈ ગયો હવે આ વાક્ય ચાલુ ભૂતકાળમાં નકાર થાય ચાલુ વર્તમાન કાળ હોય ડાયરેક્ટમાં તો ઇનડાયરેક્ટમાં ચાલુ ભૂતકાળ થાય તો આનું શું થઈ જાય તો કે વે યુ વેર નોટ લર્નિંગ વેલ પછી છેલ્લે કયો શબ્દ આવ્યો છે નાવ તો એ ફેરફાર કરવાનો વી વેર નોટ લર્નિંગ વેલ નાવનું શું થાય ઓલી યાદીમાં જુઓ નાવનું થાય ધેન આ પૂર્ણ વિરામ આઈ નું ઇન્ડાયરેક્ટ માય ટીચર ટોલ્ડ અસ ધેટ વી વેર નોટ લર્નિંગ વેલ ધેન અન્ડરસ્ટેન્ડ કાળ બદલાય બધા શબ્દો બદલાય ઇનડાયરેક્ટ બનાવવાની રીત નો બદલાય બાળકો આટલું તમારે યાદ રાખવાનું છે હું તમને એક કરતા વધારે ઉદાહરણો ચોક્કસ આપીશ તમને એકદમ ગળે ઉતરી જાય એવો નિષ્ઠાપૂર્વક મથીશ પણ તમને પેલા ખ્યાલ આવી જવો જોઈએ કે સાહેબ શું કહેવા માંગે છે બરોબર બીજું વાક્ય લખીએ આપણે સી સે ટુ મી કોમા ઇન ટુ ઇન્વર્ટેડ કોમાસ તેણીએ મને કહ્યું હવે હું વાક્ય લખું છું માય સિસ્ટર હેઝ ગોન ટુ સુરત ધીસ મોર્નિંગ મારી બેન આજે સવારે સુરત ગઈ છે તો તમારે સૌથી પહેલા સમજવાનું કે અહીંયા બોલનાર વ્યક્તિ છે સી એને એમ કીધું કે મારી બેન આજે સવારે સુરત ગઈ છે એટલે એને પૂર્ણ વર્તમાન કાળ વાપર્યો છે જો અહીંયા માય સિસ્ટર હેઝ ગોન તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ હોય તો ઇનડાયરેક્ટ કરો ત્યારે શેમાં ફરે
યાદીમાં જો મેં લખાવી એમાં તો કે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, આટલું મગજમાં રાખવાનું. હવે જો સી ટોલ્ડ મી ધેટ, અહીંયા ટોલ્ડ થઈ ગયું, સી ટોલ્ડ મી ધેટ, તેણીએ મને કહ્યું કે, અહીંયા અટકવાનું. હવે સી નામની કોઈ છોકરી બોલે છે, એ એમ કે છે કે માય સિસ્ટર, પોતાની બેન વિશે વાત કરે છે, કે છે મને, પણ વાત એની બેન વિશે કરે છે, તો એ હું તમને કહું તો સી માય સિસ્ટર કે છે એને હું શું કહીશ? હર સિસ્ટર, માયનું શું થઈ જશે? હર. તો સી ટોલ્ડ મી ધેટ હર સિસ્ટર, આ હર સિસ્ટર. ચાલો, પૂર્ણ વર્તમાન કાળો તો પૂર્ણ ભૂતકાળમાં ભરી જાય, હા કે ના? હા. તો માય સિસ્ટર હેડ ગોન ટુ સુરત ધીસ મોર્નિંગ, તો ધીસ નું શું થઈ જાય યાદીમાં જુઓ તો કે ધેટ, ધેટ મોર્નિંગ, આ થઈ ગયું ઇનડાયરેક્ટ. શી ટોલ્ડ મી ધેટ હર સિસ્ટર હેડ ગોન ટુ સુરત ધેટ મોર્નિંગ. આટલા ફેરફારો કરવાના થાય. એક ફેરફાર થાય અહીંયા, માયનું થઈ જાય હર, સાદા વર્તમાન કાળનું થઈ જાય સાદો, પૂર્ણ વર્તમાન કાળનું થઈ જાય પૂર્ણ ભૂતકાળ, અને ધીસ મોર્નિંગ નું થઈ જાય ધેટ મોર્નિંગ, અને કોમા હટી જાય. ઇટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ. હું તમને અલગ 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 ઉદાહરણ આપું છું, અનેક ઉદાહરણ જોઈએ, તમને સમજાઈ જવું જોઈએ, એ બહુ મહત્વનું છે બાળકો મારા માટે. અને આ વિડીયો તમે જે જુઓ છો, આ વિડીયો ભાગ 5, પાર્ટ 5 ચાલે છે. આ પાર્ટ 6 માં આપણે આગળ ચાલશું, હજી હું આમાં ઉદાહરણ આપું છું, તમને બરોબર ગળે ઉતરી જવું જોઈએ, ન ઉતરે તો મને પૂછજો પાછા કે સાહેબ આજે આટલી તકલીફ પડી, આ સમજાવું નહીં, તો એનો રસ્તો ચોક્કસ નીકળશે. બરોબર. હજી એક ઉદાહરણ જોઈએ છે. હે સે ટુ હિમ, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, એમ કે છે didn't do well yesterday, you didn't do well yesterday. આવું વાક્ય છે. અત્યારે આપણે એવી જ રીત શીખી રહ્યા છીએ કે અહીંયા વિધાન કે નકાર હોય તો એનું ઇનડાયરેક્ટ કેમ કરવું, આ પાઠમાં આટલું શીખવાનું છે. હું અલગ અલગ પાઠ બાળકો એટલા માટે પાડું છું કે દરેક પાઠમાં એક 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 રીતના વાક્યો તમને શીખવું, જ્યારે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જુઓ ત્યારે બધાય પાઠ ક્રમમાં જુઓ, વોચ ઇન એ રો, એટલે તમને ખ્યાલ આવે આના પછી આ, આના પછી આ, આના પછી આ, આના પછી આ, અને પછી એઝ અ હોલ તમે પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય. થોડું ધ્યાન તો રાખવું પડશે. એક વખત આવડી જાય પછી કાંઈ અઘરું દુનિયામાં અશક્ય કાંઈ નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. થોડુંક આ છે ને અટપટું છે, અઘરું નથી, એટલે ધ્યાન રાખો તો જ આવડે, નહીં તો ભૂલ થવાની શક્યતા રહે. એટલે તમને વારંવાર વિનંતી કરું છું કે ધ્યાન રાખો. ધે સે ટુ હિમ, બોલનાર કોણ? ધે. સાંભળનાર કોણ? હિમ. કોઈ પુરુષ છે, કોઈ વ્યક્તિ છે, એને એમ કે છે યુ ડીડન્ટ ડુ વેલ યસ્ટરડે, ગઈકાલે તમે સારું કર્યું નહીં. તો ધે told him that, they told him that, અહીંયા અટકી જવાનું. હજુ યુ કોના માટે વાપર્યું છે? તો જેને સંબોધીને બોલે છે એના માટે.
હિમ એટલે કોઈ પુરુષ કોઈ વ્યક્તિ છે એને તેમણે કહ્યું, તેમણે તેને કહ્યું એમ છે ને. તો આ યુ વાયબ્રુ એ હિમ માટે વાયબ્રુ છે, બરોબર. તો યુ વાયબ્રુ છે અહીંયા સાંભળનાર હિમ છે, તો યુ નું શું થવું જોઈએ તમે બુદ્ધિથી વિચારો. ધે ટોલ્ડ હિમ ધેટ, તો હિમ ની કરતા વિભક્તિ આવે હી, બરોબર. ચાલો એ ફેરફાર થઈ ગયો. હવે અહીંયા જે નકાર વાક્ય છે આવડું, આ કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં નકાર છે, તો પૂર્ણ ભૂતકાળમાં નકાર થાય. સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. તો યુ ડીડન્ટ ડુ વેલ યેસ્ટરડે, તો હી હેડ નોટ ડન, હી હેડ નોટ ડન વેલ ધ પ્રીવિયસ ડે. યુનું શું થઈ ગયું? તો કે યુનું થઈ ગયું હી. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં નકાર છે, તો સાદો ભૂતકાળ ડાયરેક્ટમાં હોય તો યાદીમાં જો ઇનડાયરેક્ટમાં શું થાય? તો કે પૂર્ણ ભૂતકાળ. તો અહીં સાદા ભૂતકાળમાં નકાર છે, એ પૂર્ણ ભૂતકાળમાં નકાર કરીએ તો હી હેઝ નોટ ડન, એ તમને ખબર પડી જવી જોઈએ. પછી મેં જે શબ્દોની યાદી આપી છે એ યાદીને એકવાર બે વાર ત્રણ વાર ચકાસી દો કે ભાઈ એમ ઇઝ આર હોય તો વોઝ, ઇઝ હોય તો ધોઝ થાય, નાવ હોય તો ધેન થાય, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે થાય, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર હોય તો ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ યર એમ થાય, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા તો ફોલોઈંગ ડે, એમ નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર હોય તો ફોલોઈંગ વીક, ધ ફોલોઈંગ યર એમ થાય. ફેરફારો છે એમ ટેન્સમાં. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થાય, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય. ટેન્સ તમને આવડવા જોઈએ, એ મેં કરાવી દીધા છે બહુ વ્યવસ્થિત. તમે વિડીયો ન જોયા હોય અને તમને ટેન્સનો ખ્યાલ ન આવતો હોય તો હજી જોઈ લેજો, ક્લાસમાં પણ મેં કરાવેલા છે. અને અહીંયા યુ મસ્ટ બી એબલ ટુ આઈડેન્ટિફાય ધ ટેન્સ હિયર, કે અહીંયા કયા ટેન્સમાં નકાર કે વિધાન વાક્ય આપ્યું છે એને તમે ઓળખી જવા જ જોઈએ. સમજાય છે? પછી ફેરફાર કરવાની વાત છે એમાં ઘણા બધા આપી શકાય, પણ તમને ન સમજાતું અત્યારે મેં મારું કામ પૂરું કરી દીધું. આ પાર્ટનું પાર્ટ ફાઈવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ ફાઈવ. પણ હવે તમને આ ઉદાહરણો જોયા પછી, સમજ્યા પછી ન સમજાતું હોય તો તમે મને તમારે વોટ્સએપમાં મેસેજ કરીને લખજો આજે કે સાહેબ તમે આજે જે પાર્ટમાં શીખવું એ અમને ખ્યાલ આવ્યો નથી, અથવા તો અમને ખ્યાલ આવી ગયો છે, હવે આગળની રીત શીખવાડો, તો હું આગળની શીખવીશ. અને આવી ગયો તો અમને ખ્યાલ આવી ગયો એમ પણ મને લખજો. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેમ જેમ હું ચલાવતો જાઉં એમ એમ તમે વિકાસ ગ્રામરમાંથી પ્રેક્ટિસ વર્ક કરતા જાઓ, પછી એમાં કોઈ જગ્યાએ ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ ધેર ધેન યુ કેન આસ્ક, પ્રોબ્લેમ હોય તો પૂછવાનું, પણ તમને આવડી જવું જોઈએ, તમને આવડી જવું જોઈએ. ધીસ ઇઝ ફોર યુ. પરીક્ષામાં ચાર ગુણ પૂછાય તો આપણને ચાર ગુણ આપણા આવી જવા જોઈએ, એવું સરસ પરફેક્ટ આપણને આવડી જવું જોઈએ. હવે પાર્ટ સિક્સ હું કરાવીશ. અહીંયા ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય અને ડબલ્યુએચ ક્વેશ્ચન હોય, પાર્ટ સિક્સમાં કરાવીશ. ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય તો ઇન્ડાયરેક્ટ કેમ કરવું, પછી પાર્ટ સેવનમાં ડબલ્યુએચ ક્વેશ્ચન, પહેલા ઇન્વર્ઝન, આવતીકાલના વિડીયોમાં ઇન્વર્ઝન અહીંયા હોય ત્યારે, અને ત્યાર પછી ડબલ્યુએચ ક્વેશ્ચન હોય ત્યારે એવા વાક્યનું ઇન્ડાયરેક્ટ કેમ કરવું એ શીખશું, અને ત્યાર પછી પાછા આગળ ચાલશું. એક એક વિડીયો ક્રમમાં જોતા જજો, ન સમજાય ત્યાં મને ગમે ત્યારે પૂછજો. આજનું કામ અહીંયા પૂર્ણ કરું છું. આમાં કાંઈ પ્રોબ્લેમ રહી ગયો હોય, ન સમજાણું હોય,
बनी सके एटला मैं दस्तान चार पांच छह वाक्यो तुमने समझावण हेतु थी आप्या छे। तमने हजी अधूरू लागतुं होय तो आवता वीडियो में तमने तारे कंटिन्यू करीश, हजी वधारे दस्तांतो आपीश, ने समझाई गयो होय तो वेल एंड गुड। तो अहींया हुं अटकुं छुं, पार्ट सिक्स में आवती काले फरी वखत मळीशुं। त्यां सुधी नवीन भाईना नमस्कार।